જલાલપુર પોલીસ મથક ખાતે નોંધાયેલ અમરામાણી પરણીતા અકસ્માત મોતના ગુના બાદ પરણીતાની હત્યા થઈ હોવાની શંકા જતા ઝીણવટભરી તપાસ બાદ હત્યાના આરોપીને નવસારી એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. જલાલપુર તાલુકાના અબ્રામા ગામે રહેતા રમણભાઈ પટેલ નગરની પાછળ આવેલા વાડામાંથી તેમની દીકરી મુક્તિબેન હિતેશભાઈ પટેલની લાશ અડધી સરકી ગયેલી હાલતમાં મરી આવી હતી. આ અંગે જલાલપુર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ થયેલો હતો. આ બનાવ અંગે પોલીસની હત્યાની સંખ્યા જતા નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે આ બનાવની તપાસ એલસીબી પીઆઈ દીપક કોરાકને સોંપી હતી. ત્યારબાદ એલસીબી દ્વારા મરણ જનારના મોતનું ગુનાવારી જગ્યાએને જોડતા રસ્તા ઉપર ફિટ કરેલ સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી જરૂરી તપાસ કરતા તારીખ 28 માર્ચના રોજ વેઠસા ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં એક સફેદ કલરની એક્ટિવા ઉપર એક વ્યક્તિ મરણ જનાર મુક્તિબેનને બેસાડીને લઈ જતો દેખાયો હતો. ત્યારબાદ એરુચાર રસ્તા પર આવેલા હરિહર પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં પણ જીજે 21AP9239 નંબરના એક્ટિવા પર એજન્ટ ફરી દેખાતા તેની મોપેડના નંબરના આધારે તેની તપાસ કરતા મોપેડ કારક જલાલપુરના મટવાડ ગામે ખાતે આવેલા ડુંગલા ફરિયાનો રહીશ રાજેશ જીવલેન પટેલ હોવાનું જણાઈ આવતા તેને પોલીસ મથકે લાવી અને તેની પૂછપરછ કરતા તેને મરનાર મુક્તિબેન સાથે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું કબૂલ્યું હતું અને વારંવાર મુક્તિબેન દ્વારા તેની પાસે લોન તથા ઉસીના પૈસાની માંગણી કરવામાં આવતી હતી. ત્યારે હાલમાં રાજેશ પટેલ કોઈપણ જાતનો કામ ધંધો કરતો ન હોય તેની પાસે મુક્તિને આપવા માટે રૂપિયા ન હોવા છતાં તેની માંગણીથી કંટાળી અને તેનાથી છુટકારો મેળવવા તેણે આયોજન કરી અને મુક્તિને બોલાવી અને તેની પાસે સુસાઇડ નોટ લખાવી પોતાના ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા બાદ વહેલી સવારે તેના પિયર અબરામાં મૂકી આવવાનું કહી તેને ઘરના પાછળના વાડામાં લઈ જઈ તેનું નાક મોઢું તથા ગળું દબાવી હત્યા કરી અને ડીઝલ છાંટી સળગાવી દઈ ગુનો કરેલ હોવાની કબૂલાત કરતા તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની વધુ તપાસ માટે નાયબ પોલીસ અધિક્ષક એસકે રાયને સોંપવામાં આવ્યું હતું. અગાઉ 29 માર્ચ 2024ના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનના અબરામા ગામમાં એક સળગેલી હાલતની અંદર ડેડ બોડી મળેલી હતી. તે ડેડ બોડીની ઓળખાણ મુક્તિબેન વાઇફ ઓફ હિતેશભાઈ અમૃતભાઈ પટેલ ના અનુસંધાનમાં કરી હતી અને એ ડેડ બોડી એમના પોતાના પિયરની અંદર જ ઘરની પાછળની ભાગની અંદર સળગેલી હાલતમાં મળી હતી. ધ સીન ઓફ ક્રાઇમના સર્કમસ્ટાન્સીસને જોતા પોલીસે થોડી શંકા પડી કે ધીસ માઇટ બી અ કેસ ઓફ મર્ડર એન્ડ નોટ ઓફ કેસ ઓફ સુસાઇડ, કેમ કે બે સુસાઇડ નોટ બે જુદા જુદા માણસોને વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ કેસની અંદર વિગતવાર તપાસ કરાવીને ફોરેન્સિક પેનલ પીએમ અનુસંધાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમની ફાઇન્ડિંગ્સની અનુસંધાનમાં એ પ્રસ્થાપિત થયું હતું કે આ જો કેસ છે તે મર્ડરનો કેસ છે. તે અનુસંધાનમાં IPC 302 અને 201 મુજબની FIR જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી. આ કેસ અનુસંધાને સીસીટીવી ફૂટેજીસ અને કોલ ડેટા રેકોર્ડની એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક શખ્સ જેનું નામ છે રાજેશભાઈ જીવનભાઈ પટેલ ની ક્વેશ્ચનિંગ કરવામાં આવી હતી અને એ ક્વેશ્ચનિંગ દરમિયાન એ બધા પુરાવા રાજેશભાઈ સામે રખતા રાજેશભાઈએ આ ગુના પોતાના હાથથી કરવામાં કબૂલાત કરવામાં આવી છે. આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજિત 6 મહિના પહેલાંથી આ બેન્સ વિક્ટિમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટિમ એમનાથી હાથ ઉછી નાના અવારનવાર પૈસા માંગતી હતી, જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે. અને આ જો અક્યુઝ છે તેને પ્રી પ્લાન્ડ અને પ્રી મેડિટેટેડ તરીકાથી આ મર્ડર કરવામાં આવ્યું છે, કેમ કે અક્યુઝથી પૂછતા કે એને કયો ઇન્ફ્લેમેટરી સબસ્ટન્સ યુઝ કર્યો છે તો એ પોતે કબૂલાત આપે છે કે એને ડીઝલ યુઝ કર્યું છે અને પેટ્રોલ ના યુઝ કરવા બાબતે કહેતા એ કહે છે કે ડીઝલ બર્ન્સ હોટર દેન પેટ્રોલ. તો પુરાવાના નાશના હેતુ અનુસંધાને એ જો છે એ ડીઝલની ખરીદ કરેલી હતી
મર્ડરના એક દિવસ અગાઉ બપોરે 11:30 વાગ્યા એમને પેટ્રોલ પંપ પાસે જઈને એક પાણીની બોટલની અંદર આ ડીઝલની ખરીદ કરેલી હતી અને આખા દિવસે ડીઝલની બોટલ સાથે અને વિક્ટિમ સાથે જ આરોપી ફરતો હતો અને નેક્સ્ટ ડે સવારે આપના પ્રી મેડિટેટેડ પ્લાન અનુસંધાને એ વિક્ટિમના ઘરે જઈને સવારે 4 થી 5 ની વચ્ચે એમનું ગળો દબાવી નાખે છે અને મર્ડર કર્યા પછી કોઈ પણ પુરાવો ન બચે તે બાબતે ડીઝલ નાખીને ડેડ બોડીને સળગાવવામાં આવી છે. અત્યારે પોલીસની ધરપકડ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ફર્ધર રિમાન્ડની પ્રોસેસ પોલીસ હાથ ઉપર લીધી છે.